નાતીને જ્યાં બહાર નીકળ્યા છે, જય જયકાર થયો, સૌ ગોવાડિયાઓ ખુશ થવા લાગ્યા, અરે કનૈયા 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 બૂમ પાડવા લાગ્યા, સૌ ખુશ થતા કહેવા લાગ્યા ત્યાં તો નાગને નાથીને પ્રભુ આવ્યા. ભગવાને નાગને નથી માર્યો, એને નાથ્યો છે. નાગણીઓ એ ઇન્દ્રિયો છે. અહીંયા નાગ દમનની વાતને નરસિંહ મહેતાએ યાદ કરી છે. સંસારમાં રહેલા પ્રત્યેક જીવ માત્ર જો પોતાની ઇન્દ્રિયોનો સંયમ કરશે તો પોતાની પાસે રહેલી જે કુંડલીની શક્તિ કહેવામાં આવી, જે ભરપૂર પરમાત્માએ આપેલી જે ચૈતન્ય શક્તિ છે, એ ચૈતન્ય શક્તિને તમે જો નાથશો ને તો ન કરી શકો ને ન કલ્પી શકો ને એવા અદ્ભુત કાર્ય કરી શકો છો. પરમાત્માએ બતાવ્યું ઇન્દ્રિય સંયમ થશે તો નાગ દમન એના દ્વારા તમારામાં ભીતરમાં પડેલી એ ચિત્ત શક્તિ, એ ચૈતન્ય શક્તિ અદ્ભુત કાર્ય સંપન્ન કરાવી શકે. પરંતુ એના માટે સંયમ ખૂબ જરૂરી છે. નાગદમનની ક્રિયા, ભગવાને કરેલી આ લીલા આપણને ખૂબ મોટો સંકેત કરે, ખૂબ મોટું તત્વજ્ઞાન સમજાવે. હર માનવના ભીતરની અંદર આવી અદ્ભુત શક્તિઓ ભરેલી છે, પરંતુ તેને નાથતા આવડવી જોઈએ. નરસિંહ મહેતા કહે એને નાથજો. જે નાથશે ને એના ઉપર મારો નાથ રાજી રહેશે, જેને નાથી છે ને એના ઉપર મારો નાથ નૃત્ય કરશે. અને નાગને દમન કર્યા પછી, નાથ્યા પછી પ્રભુ નૃત્ય કર્યું છે, એને ચરણ ચિહ્ન આપ્યા છે અને કહ્યું કે જા હવે તું ભયમુક્ત થઈને રમ રમણ કરજે, હવે તને મારું ગરુડ કાંઈ નહીં કરે. ભગવાનના ચરણ ચિહ્ન આપના અનેક પ્રકારના કષ્ટો કઠિનાઈઓથી સર્વ રીતે આપની રક્ષા કરનાર છે. પ્રભુ તો લીલાધર કહેવાયા છે. ભગવાને ખૂબ લીલા કરી અને પ્રભુ હવે લીલા કરી રહ્યા છે. ગોવર્ધનનાથની પૂજાનો ક્રમ સંપન્ન થઈ રહ્યો છે. સારાય ગોકુળની અંદર ઇન્દ્રના યજ્ઞ, ઇન્દ્રને તૃપ્ત કરવા માટે યજ્ઞની તૈયારીઓ થવા લાગી ત્યારે ભગવાન વિચારવા લાગ્યા કે ઇન્દ્ર તો એક સામાન્ય દેવ છે અને આ સામાન્ય દેવને આ બધા ભગવાન માની બેઠા છે, પરંતુ વાસ્તવમાં ઇન્દ્રનું કામ તો વરસાદ વરસાવવાનું છે, એ તો વરસાદ વરસાવશે, પરંતુ જે સર્વ જગતના કલ્યાણ માટે મેં ગાયનું નિર્માણ કર્યું અને એ ગાય માતાને જે ખણ આપવાનું કામ કરે એ તો ગોવર્ધનનાથ છે. હરિયાળીની રક્ષા કરવા માટે, વૃક્ષોની રક્ષા કરવા માટે આજે કનૈયો ગોવર્ધન પૂજાનો ક્રમ લઈને નંદજી પાસે જાય છે. નંદ કહેવા લાગ્યા કે પંચને બોલાવવો પડે બેટા, અને પંચને બોલાવવાની તૈયારી કરી. કહેવાયું કે પંચને બોલાવવામાં આવે છે અને પંચ ઉપસ્થિત થયું. 70-70 અને 80-80 વર્ષના મોટા મોટા લોકો, આ પંચ ભેગું થયું અને કનૈયાની વાતને રજા આપી દીધી કે કનૈયો કહે છે કે ગોવર્ધનની પૂજા થવી જોઈએ. તો પંચે સિક્કો લગાવી દીધો કે ગોવર્ધનની પૂજા અવશ્ય થવી જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક વૃક્ષ પણ જો જીવનમાં વાવો ને તો એમ કહેવાયું છે કે મોટામાં મોટું પરોપકારનું કાર્ય છે. વૃક્ષ ગંગા અભિયાન શાંતિકુંજ હરિદ્વાર દ્વારા જે ચલાવવામાં આવ્યું, લાખો લાખો સાધકોએ એક એક વૃક્ષ વાવી અને ધરતી માતાની સેવા કરી. સંસારના જીવ માત્ર, પ્રાણી માત્રની રક્ષા માટે વૃક્ષ વાવજો. હું તો એમ કહું છું કે જન્મદિવસ નિમિત્તે લોકો કેટલા કેટલા પાર્ટીઓ કરીને ખર્ચ કરે છે, એના બદલે બાળકને શીખવાડજો કે બેટા એક વૃક્ષ વાવીએ, એક છોડ વાવતા શીખવાડજો. છોડમાં રણછોડનો વાસ છે, છોડમાં રણછોડનો વાસ છે. વૃક્ષ નારાયણ કહેવાયા છે, કારણ કે વૃક્ષ જેટલી સેવા સંસારની કરે છે ને એ સામાન્ય સેવા નથી. પોતે કાર્બન ડાયોક્સાઇડને ખાઈ જાય અને સંસારને ઓક્સિજન આપે. આપણી બધી ખરાબીને ખાવાનું કામ વૃક્ષ કરે છે અને એટલા માટે આપણને શુદ્ધ પ્રાણ ચૈતન્ય શક્તિ આ વૃક્ષ નારાયણ ભગવાન આપે છે. આવા વૃક્ષ નારાયણ ભગવાનની આપણે સેવા કરવી જોઈએ. સૌને વિનંતી કરું છું કે આજે કથાના ફળ રૂપે કથા સાંભળો ને એટલે દક્ષિણા આપવી પડે. આ નિયમ છે. પહેલાના સમયમાં ગામે ગામે કથા કરતા બ્રાહ્મણ દેવતા અને લોકો દક્ષિણા મૂકી જતા, એમાં બ્રાહ્મણ દેવતા પોતાનું ઘર પરિવાર ચલાવતા. કથા સાંભળો એટલે દક્ષિણા મૂકવી જ પડે. આપ સૌની સામે જોલી ફેલાવીને તમારી આ દીકરી કહો, બેન કહો, વિનંતી કરું છું કે દક્ષિણાના ભાગ રૂપે બીજું કાંઈ નહીં પરંતુ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરજો અને ગૌ રક્ષા માટે, ગાયો માટે એક રૂપિયો એક દિવસનો બચાવવાનો પ્રયત્ન કરજો. બસ ભગવાન રાજી થઈ જશે. તો આવો
भगवान जेनी रक्षा करवा तैयार थया एवा गोवर्धन नाथनी पूजा माटे आखू गोकुळ तैयार थयु। बधी गोपीओ घरे पहोंची जात जातनी वाणगी बनावा लागी। अरे वाह, खूब सरस। जो आजे आपने भगवान नो साक्षात्कार जाने थई रह्यो होय ने, केटलू अद्भुत चित्र तैयार कर्यु छे मारा कन्हैयाए। एक गाम ना गोप ग्वालो नी रक्षा माटे आ गोवर्धन ने तचली आंगड़ीए उठाव्यो हतो। मारो रक्षक शुं ना करी शके, आपणी रक्षा माटे आपने पण जो इच्छता होईए तो आज थी एक वृक्ष वाववाना संकल्प साथे गोवर्धन नाथ नी पूजा नो क्रम आपने संपन्न करीए छीए। गोवर्धनम धरम देवम वंदे गोपालम गोपरूपिणम गोकुलोत्सवमीशानम गोविंदम गोपिका प्रियम। बोले गोवर्धन नाथ की जय। गोवर्धन नाथ की जय। गोवर्धन नाथ की जय। आओ गोवर्धन नाथ ने पूजा थई रही छे एवा भगवान ने हृदय में धारण करिए અને હૃદયથી પ્રાર્થના કરીએ ત્યાં સુધી પૂજાનો ક્રમ અહીંયા સંપન્ન થતો રહેશે। હૃદય કમળમાં આવી બિરાજો ગોવર્ધન શ્રી बंदी थई ने प्रभु जी।
अति प्रेम थी गोवर्धन नाथ ने याद करिए। राधे कृष्णा राधे कृष्णा 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 राधे એક શરીરે પ્રભુ સૌની સાથે હતા અને એક પ્રભુએ પોતાનો મુખારવિંદ ગોવર્ધનનાથની અંદર પધરાવી ઉપર બતાવ્યું છે અને પોતાનો વામ હસ્ત ઊંચો રાખીને સૌને પ્રેરણા આપી છે કે જુઓ હું તો કણ કણમાં વ્યાપ્ત છું। ઇન્દ્રના અનેક રીતના વર્ષતા વરસાદને લઈ સૌ દુખી થયા ત્યારે મારો કનૈયો એ ગોવર્ધનનાથના શરણમાં છીએ એ આપણી રક્ષા કરશે એમ કહી અને પ્રભુએ ટચલી આંગળીએ ગોવર્ધનને ઉચક્યો છે। સૌને કહ્યું કે તમે લાકડીનો ટેકો આપો, મતલબ કે પરમાત્મા કહે છે કે આ જગતમાં કામ તો હું કરીશ પરંતુ તમે મને લાકડીનો ટેકો આપવાનું કામ કરજો અને એક પ્રભુના કામમાં જો સહકાર આપી દીધો ને તો સમજી લેજો કે આ જન્મ સફળ થઈ ગયો। આવો પરમાત્માએ જ્યારે પોતાના ટચલી આંગળીએ ગોવર્ધનનાથને ઉંચક્યો છે, સૌને લાકડીના ટેકે ઉંચકાવ્યો છે એવા પ્રભુ પરમાત્માનો ભાવથી પૂજન અર્ચન સંપન્ન થયું। આરતીનો ક્રમ સંપન્ન કરીએ પરંતુ સાથે આરતી લઈશું, બધાની સાથે આરતી લઈશું।